જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી નિશિતભાઈ વ્યાસ આપણી સાથે છે અને ઉપપ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સમાંથી જોડાય છે સરેશભાઈ પટવારી, આપનું સ્વાગત છે ટીમ લાઈનમાં. નિશિતભાઈ, શું રિએક્શન આપશો આજના બજેટ પર? બહુ ટૂંકાણમાં જો કેવું હોય આ બજેટ માટે તો પહેલાં હતું ગુજરાત જ યાર, હવે છે આખો દેશ વાયદા બજાર. માત્ર વાયદાથી ચાલતી આ દુકાન છે. બજેટમાંનો ટૂંકો સાર હોય તો પોકળ વાયદા બજાર. સ્કિલ ડેવલપમેન્ટ કોંગ્રેસની દેન છે, એમણે જ શરૂ કરી હતી. નોટબંધીની આજનો 8મી તારીખનું પ્રવચન આજે આપના ટીવી માધ્યમથી જોઈ લઈએ, 31મી તારીખે જે કહ્યું હતું એ સાંભળી લઈએ. અને આજે કરુણતા તો જુઓ કે દેશનો વિત્ત મંત્રી એમ કહે કે 31મી તારીખે પ્રધાનમંત્રી કહ્યું છે એની પેરિટીમાં જ એમણે પહેલાં કહ્યું છે જ આજે હું કહી રહ્યો છું. એ કેટલી દુઃખની વાત છે. નહીં, એ દુઃખની વાત કરતા બજેટ કેવું લાગ્યું? બજેટ એટલે આને એક માર્કથી વધારે આપી ના શકાય. કારણ કે પહેલા આવી સ્કીમો કહી હતી. આજે તમે કહો 5 લાખ તલાવો અમે એક વર્ષમાં આખા હિન્દુસ્તાનમાં કરીશું ને નરેગા દ્વારા. એક માર્ક એના માટે આપવામાં આવ્યો કે એમણે વાયદા બજાર, એમને ખ્યાલ આવી ગયો કે દેશનો ખેડૂત પરેશાન છે. એમને ખ્યાલ આવી ગયો કે દેશનો યુવાન બેરોજગાર છે. એમને ખ્યાલ આવી ગયો કે પ્રજામાં એમની જે તરફ જે આકર્ષણ હતું એ હવે માઇનસમાં નેગેટિવ સ્વિંગ આવી રહ્યો છે. રાજકીય ફંડની રાજકીય ફંડમાં એમણે કઈ બહુ મોટો સુધારો કર્યો નથી. એમણે આ બોન્ડ છે એ બોન્ડ કોણે મૂક્યા એની હજી ક્લેરિટી નથી આપી. એ બોન્ડ મૂકવા વાળાના નામ જાહેર થશે કે નહીં થાય એના કરતા હું આગળ વધવા માંગુ છું. ખરેખર ક્લેરિટી એમણે લાવી હોય તો એમણે એ કરવું જોઈએ કે જે ખર્ચા થાય એમની એક એક જે રેલી થાય છે ને એની ઉપર કાર્નિશન અને બર્ડ ઓફ પેરેડાઇઝના ફ્લાવર શો જે થાય છે એમના ડાયસની આજુબાજુમાં એક એની કિંમતનું પણ બિલ હોવું જોઈએ. એમનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એનો પણ બિલ હોવું જોઈએ. આપણે હમણાં જે વાત કરી કે ખેડૂતોની દુર્દશા કેવી છે તેનો તમને ખ્યાલ આવી ગયો. પણ એને મજાક કરી જેમ ખેડૂતભાઈ કોંગ્રેસે તો સાહેબ તમને કહું કે જયારે દેવા માફીની, કેમ કે ખેડૂતોની પરિસ્થિતિ એકદમ ખરાબ હતી, 95 થી ઘણી જગ્યાએ દુષ્કાળ ને એવો પરિસ્થિતિ આવી હતી. એટલે જયારે કોંગ્રેસનું શાસન 2004 આવ્યું ત્યારે કોંગ્રેસના લોકોએ મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે અમે કિસાનોની પડખે રહીશું. નહીં, ખરાબ હતી એટલા જ માટે કોંગ્રેસે મેનિફેસ્ટોમાં એની જાહેરાત કરી. એ સ્કીમ બનાવવામાં આવી લોન વેવર સ્કીમ. એ લોન વેવર સ્કીમમાં 35,000 થી 40,000 કરોડનું ઇમ્પેક્ટ આવે એવું બજેટ તૈયાર થયું હતું. અને એક દેશનો અર્થશાસ્ત્ર, વિશ્વનો મોટા અર્થશાસ્ત્રી મનમોહનસિંહજી તે દિવસે તૈયાર નહોતા કે આવી લોન માફી ના અપાય. પણ કોંગ્રેસનું કમિટમેન્ટ હતું અને એમના જ શાસનમાં એમના જ દ્વારા એ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ થયો. અને ડાઉન ધ લાઈન 76,000 કરોડ રૂપિયા આમણે પેલું શું કહેવાય સાગર ખેડુ યોજના 12,000 કરોડ રૂપિયા. નિશિતભાઈ, સવાલ એ છે કે યોજના દીવું માફીની યોજના થઈ હતી, પરંતુ યમલભાઈ આપ શું કહેશો કે સ્થિતિ એ પછી પણ બદલાઈ ખરી? તે માટે જવાબદાર કોણ? રાજકારણથી પર થઈને જો જવાબ આપવો હોય ન્યુટ્રલ જવાબ આપવો હોય યમલભાઈ, 150 રૂપિયા વ્યાજ માફી આપે. અમારી માંગણી હતી કે એમનું દીવું માફ કરો. માફીઓ ને આ જે પોપ્યુલિસ્ટ મેજર અને ભ્રષ્ટાચાર સિવાય કોંગ્રેસે કઈ કર્યું નથી. એમને કૃષિ ચોમાસા સારા હતા છતાંય અને નબળી પરિસ્થિતિમાં 4-5 વર્ષ50 કરોડથી જેનું ટર્નઓવર ઓછું છે અને 30% નો 25% જે રેટ ઓફ ઇન્કમટેક્સ કર્યો એ ખૂબ જ આવકારદાયક છે. પરંતુ એમએસએમઈને જોઈતી જે ફાઇનાન્સ છે
એને જોઈતા જે રો મટીરિયલ્સનો જે ધારો કે કોસ્ટ ઓફ પ્રોડક્શન માટે ફ્યુએલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફાઇનાન્સ પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું ખૂબ જ મહત્વનું જે નિવેદન હતું કે 1 કરોડની જગ્યાએ 2 કરોડ અમે લિમિટ કરીએ છીએ, પણ બેંકો 1 કરોડ રૂપિયા પણ કોલેટરલ વગર આપતી નથી. એટલે આ જે નિવેદન થાય છે એની કોન્ટ્રરી બેન્કોને બધું કામ કરતી હોય છે. બીજું હમણાં મેક ઇન ઇન્ડિયા માટે પણ અમારે ચેમ્બરમાં કમ્પ્લેઇન તાતા સ્ટીલ કંપનીની આવી છે કે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનો એમના ટેન્ડરમાં લખે છે ઇમ્પોર્ટેડ મટીરિયલ તાતા પણ બહાર. આ રીતનું જો ગવર્મેન્ટના ઓર્ગેનાઇઝેશન્સ જો કામ કરતું હશે તો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ કેટલા ઊંચું હશે. આપણે ઓમેગા એલિવેટર્સ એમને પણ કોમ્પિટિશનમાં નથી એટલે આમ જુઓ તો બજેટ ખરેખર સારું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે પૈસા છે, પછી મનરેગામાં જે પૈસા છે, પછીથી રિયલ એસ્ટેટમાં જે એમણે નવી જે 30 મીટર અને 60 મીટરના અને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપ્યો, એ બધા બેનિફિટ્સ ચોક્કસ દેશને મળવાના છે. પણ એ સાથે સાથે એ પણ જાણવું જરૂરી છે કે ચિરાગથી જે નાના વેપારીઓને જે કોર્પોરેટ ટેક્સમાં જે રાહત આપવામાં આવી છે, જે 25% સુધી લઈ જવામાં આવી છે, એ નાના વેપારીઓ વૈશ્વિક બજાર સાથેની હરીફાઈમાં તેઓ ટકી શકશે ખરા. બિલકુલ, એ ગ્રેટ વાત. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું પડશે કે જેથી તેઓ આ કેશલેસ ઇકોનોમીમાં તેઓ જોડાઈ શકે. આજે પ્રધાનમંત્રીએ પણ એમના બજેટ પછીની સ્પીચમાં કહ્યું અને વિત્ત મંત્રીએ પણ એમની બજેટ સ્પીચમાં કહ્યું કે અમે નેટવર્કિંગ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી ડેવલપ કરીશું. પણ હવે આશા રાખવાની કે અઠવાડિયા 10 દિવસ પછી એમના રાષ્ટ્રીય અધ્યક્ષ કદાચ કહી દે કે આ જુમલા છે, એવું બની શકે. જો એવું ના થાય તો આપણે તો પોઝિટિવ વે પર જ લઈએ છીએ. એ 1% જે મેં માર્ક આપ્યો છે કે SME સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને જે એમને આપવાની વાત કરી, પણ એમને પ્રોટેક્શન વોલ આપી નથી. એમને કહ્યું કે ભાઈ તમને ટેક્સમાં 5%, પણ પેલો નફો કરે તો ટેક્સ ભરવાની વાત આવશે ને, એને સર્વાઈવ જ નથી થઈ શકવાનું. તમારે સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવવાનું હોય તો ચાઇનાની કંપનીને આપીએ છીએ. અને બજેટમાં કે સૌથી વધુ જે ધ્યાન અપાયું હતું તે કૃષિ અને ગ્રામીણ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. હું તમને એ જ વાત કરું છું કે કૃષિની એની મજાક કરવાની, ફાર્મરની મજાક કરવામાં આવી છે, ખેડૂતોની મજાક કરવામાં આવી છે. 10,000 રૂપિયામાં એને 150 રૂપિયાનો વ્યાજનો ફાયદો થયો હોય એવી વાત કરો તો ક્યાં મેળ ખાય. આજે તમે કોઈ બી ગામમાં જાઓ જે રોકડીઓ પાક કરવું જોતું હતું ના, એમને એમને તો પહેલા તો દેવા માફી આપવી જોઈએ. એનાથી વધારે એમનો જે આ MSP જે છે, આજે જ્યારે કે કિસાનોનું MSPની વાત હતી, કોંગ્રેસ હતા ત્યાં 1,250 કપાસના કર્યા, ત્યારે આ પ્રધાનમંત્રી આજના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આખા દેશને સલાહ આપતા હતા કોઈ કારણ વગરની, અને કહેતા હતા 1,500 કરવા જોઈએ. તો એ ભૂલી ગયા છે કે આ ગજની જેવું તો નથી થયું, શોર્ટ ટાઈમ મેમરી લોસ એવું તો નથી થયું ને, કદાચ એવું બની શકે. એ આ જ સલાહ આપતા હતા, 5 લાખ સુધી ટેક્સ ના લેવો જોઈએ, નવું સ્ટ્રક્ચર ઉભું કરવું જોઈએ, 10 લાખ પર 10%, 20 લાખ પર 20% ની એવી વાત. મને લાગે છે બજેટમાં શોર્ટ ટર્મ માટે પણ થોડું બેનિફિટ હોય. આજે રિયલ એસ્ટેટ ની વાત કરીએ તો રિયલ એસ્ટેટ રોજગારી બને, પણ એ રોજગારી પણ પડી ભાગી. ખરેખર આ બધા જે ઉદ્યોગો છે, જેમ આ કહેતા હતા કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્શન આપીએ તો રોજગારી વધારે લોકોને મળી શકે. મનરેગામાં જ કીધું કે તમને 48,000 કરોડ આવ્યા છે, તેનાથી આપણે પાછું ભૂતકાળમાં જઈએ ત્યારે આ યોજના છે. આખા વિશ્વએ કહ્યું કે આ સૌથી માર્ચમાં રોજગારી આપવા. કૃષિની વાત કરી, હવે આમાં આ કૃષિ કિસાનનું હિત કેવી રીતે
ભારતીય જનતા પાર્ટી સમજે છે અને કોંગ્રેસને બિલકુલ નથી. હું તમને કહું કે એમણે પ્રધાનમંત્રી વીમા યોજના જે આવી છે, કૃષિ વીમા યોજના, એમાં સ્પષ્ટ છે કે ખેડૂત ગમે તેટલું વાવેતર કરે, એનો પાક ફેલ જાય તો એને કોંગ્રેસના ટાઈમમાં કરવા પડતા આપઘાત ના કરવો પડે. વીમા કંપની એને પૈસા આપશે. ખેડૂતોને ચેક આપ્યા, આપઘાત કર્યા ચેક આપ્યા હોય, ખેડૂતો ને જેને આપઘાત કર્યા એવરેજ ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા તૈયાર છે. 15 વર્ષના મહારાષ્ટ્રના આંકડા જુઓ તમે, શાસન કર્યું એમાં કેટલા બીજો બીજો એક મુદ્દો હતો કેશલેસ નોટબંદી પછીનું, કે ભ્રષ્ટાચાર જે છે એ અંકુશમાં આવશે. લાગે છે યમલ ભાઈ કે ક્યાંક ને ક્યાંક એવા કોઈ પ્રાવધાન કરવા પડશે અથવા કરાયા હોવા જોઈએ બજેટમાં કે જે ભ્રષ્ટાચારીઓ પર અંકુશ આવે. હું આપણે બે દાખલા આપું આજના બજેટના. એક તો આ પોલિટિકલ પાર્ટીનું માત્ર 2000 રૂપિયાથી વધારે કેશ નહીં આપવાનું. કોઈ રૂલિંગ પાર્ટી આ કોંગ્રેસ વાત કરે છે ભ્રષ્ટાચાર, એમણે તો વાતે હવે બંધ કરી દીધી ભ્રષ્ટાચાર દૂર કરવાની, પણ એ ક્યારે વિચારી નથી શક્યા કે આને અમલમાં મૂકવાનું. અમે તો અમલમાં મૂકી દીધું. ઓકે, રાજકીય પક્ષના જે પક્ષમાં એમાં એક માર્ક ના મળે, કારણ કે ખરેખર તો એ જ મોટો ભ્રષ્ટાચાર નો ફુફાડો છે. કારણ કે એમણે જે ખર્ચા કર્યા છે એક એક રેલીનો હિસાબ આપે. મેં તમને અગાઉ પણ કહ્યું બર્ડ ઓફ પેરેડાઇઝ ફૂલનું બજારમાં કિંમત કેટલાની છે બતાવે ને, કેટલા લગાયા હોય છે એમની રેલીમાં. જે દિવસથી પ્રધાનમંત્રીના સપના જોઈને એમણે દુકાન ચાલુ કરી તે દિવસથી આ દિન સુધીના રેલીનો હિસાબ આપે ને, કોના ઘેરથી લાયા છે. એટલા માટે તો ઉદ્યોગિક રોકડામાં નહીં લેવાનું ભારતીય જનતા પાર્ટીએ હિંમત કરી છે. હવે કોંગ્રેસ કેવી રીતે ચલાવે છે જુઓ. સમજાતી નથી કોઈ પણ સરકારનું બજેટ હોય, સરકાર રજૂ કરે, કૃષિ અને ગ્રામીણ ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે તો વારંવાર દરેક બજેટમાં કહેવામાં આવતું હોય છે. આ વખતે જાહેરાત કરવામાં આવી કે 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે લોનના સ્વરૂપે, અને કૃષિ વિકાસ દર છે તે 4.1 નો આંકવામાં આવ્યો છે. એ સવાલ એ છે કે હજુ પણ એ જ ગામડાઓ એ રસ્તા માટે તેઓ ઝઝૂમી રહ્યા છે, સ્વચ્છ પાણી માટે ઝઝૂમી રહ્યા છે, જે ખેડૂત જે છે પોતાને ઓછા દરનું તમને લોન મળે તે માટે ઝઝૂમી રહ્યો છે. કૃષિ વિકાસ દર યમલભાઈ વધતો કેમ નથી, શું રીઝન છે? કૃષિ વિકાસ દર આપણા ઘણા બધા કારણો નથી. એક તો આપણે જે નવી ટેકનોલોજી જે અપનાવવી પડે એને માટે કિસાનને તૈયાર કરવાની, જે આ સરકાર આવ્યા પછી પહેલી જે કૃષિ ચેનલ ચાલુ કરી કે જે 24 કલાક ખેડૂતને કંઈક નું કંઈક નવું એને શીખવા માટે આપે, કૃષિ સોઇલ હેલ્થ કાર્ડ કર્યા કે જેનાથી એને સમજણ ન હોય તો એને સાયન્ટિફિક રીતે જોઈ અને એને કયો પાક કરવો અને કેવી રીતે કરવું. આ પાયામાંથી આજે 70 વર્ષમાં કોંગ્રેસે કરવાનું માટે તમે જો કરી શકતા હોય કે તમે નેટ બેન્કિંગ વાપરો તો ખેડૂતો તમે ના કહી શકો કે ટેકનોલોજી અપનાવો નથી. નેટ બેન્કિંગ ની વાત કરો છો, હજુ અસંખ્ય ગામડા છે કે જ્યાં વીજળી ની ઉપલબ્ધિ છે જ નહીં. નહીં, તમારે આ ભારતની ભારતીય સંસ્કૃતિને સમજવું જોઈએ. આપણામાં પગે પડીને આશીર્વાદ લેવાની એક પ્રથા છે, વડીલોને નમન કરવાની પ્રથા, કેમ કે આ બધું એ નેવે મૂકી ચૂકેલા છે. નેટ બેન્કિંગ થી આપશે, મને સમજાવે માન્ય પ્રધાનમંત્રી કે આ દેશની સંસ્કૃતિમાં પગે વડીલોને લાગવું અને એમાં પેલા આશીર્વાદ રૂપે 10 રૂપિયા કે 100 રૂપિયા પોતાની શક્તિ પ્રમાણે. તમે પૂછો કહો કે એવું કહે છે કે દેશની જે કુલ વસ્તીના 65% લોકો એ ખેતી પર નિર્ભર છે, છતાં પણ આવી સ્થિતિ કેમ છે? યમનભાઈ, હું તમે જન્મ્યા એ પહેલા આ દેશની પ્રજાએ મેક્સિકન લાલ ઘઉં ખાધા હતા અને આજે તમારા ગોદાઉનોમાં સડી પડે છે. ખરેખર અમે જ રાઈટ ટુ ફૂડ ના હેઠળ 2 રૂપિયા ફોડર આપવાનું નક્કી કર્યું હતું કે આ લોકોને અનાજ આપો. જે દરેક બજેટ બાદ ચર્ચા ગોળગોળ થતી હોય છે, મુખ્ય મુદ્દા પર જે જવાબ જે લોકો સાંભળવા માંગતા હોય છે, તમે સમજો આ એઇમ્સ ની જાહેરાત ગયા બજેટમાં કરી હતી, એમાં એમનો ડખો થયો પેલો રાજકોટ. ખેડૂતોની આવી દયનીય સ્થિતિ કેમ છે? કૃષિ વિકાસ દર 4.1% કેમ છે?
એનું કારણ આ છેલ્લા અઢી વર્ષથી ટ્રેક ચૂકી ગયું છે આ દેશ. આ નોટબંદીની વાતો કરી હતી હમણાં, એવું કહ્યું હતું, ઉભો ઉભો પૂરી વાત કરી લઉં, નોટબંદીની વાત કરી, આપણે 8મી તારીખનું પાછી સ્પીચ સાંભળી લઈએ, એમાં એમણે કહ્યું હતું કે ટેરરિઝમ ખલાસ થઈ જશે. અરે મારા ભાઈ, પાંચમે દિવસ ચોથે દિવસે પેલા ટેરરિસ્ટ પકડાયા તો નવી નોટો સાથે પકડાયા. આ બજેટમાં શું છે અને કેટલો ફાયદો મળશે પગારદાર વર્ગને, આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમય એક બ્રેકનો. પછી પુનઃ સ્વાગત છે. યમલભાઈ, બ્રેક પહેલા જેમ વાત કરી કે આવકવેરા જે બહુ જ ભરે છે, નોકરિયાત વર્ગ કમ્પલસરી રીતે લઈ જ લેવાય છે, એમના માટે હજુ કશું ફાયદો કરી શકાતું હોત? ક્યાં હાથ બંધાઈ ગયા હતા સરકારના? હું માનું છું કે નાણામંત્રી આજે આંકડો પણ આપ્યો કે જે 5 લાખથી વધારે આવક છે એમાં 76 લાખ લોકો છે અને 76 લાખમાં 56 લાખ પગારદારો છે. એટલે હું અત્યારે નાણામંત્રીએ કદાચ સંજોગો વસાત એને પૂરું ધ્યાન નહીં આપી શક્યા હોય બીજી બધી પ્રાયોરિટીના કારણે, પરંતુ મને વિશ્વાસ છે કે આગામી વર્ષે આવતા બજેટમાં પગારદારો માટે પણ ખૂબ મોટી રાહતો આ સરકાર કરશે, કારણ કે એ જરૂરી પણ છે. અને જે પગારદારને એટ સોર્સ ટેક્સ કપાય છે એના ઉપર ખૂબ ભારણ હોય છે, તો હું માનું છું કે આ બાબત એકવાર નાણામંત્રીને પ્રધાનમંત્રીના ધ્યાનમાં આવી છે તો ચોક્કસપણે એના ઉપર પગલાં લેવા છે અને આવતા વર્ષમાં ચોક્કસ આપણે મોટી રાહતો પગારદારો આશા રાખે. એક વાત જે સામે આવી હતી કે જેટલા લોકો પાસે દેશમાં કાર છે કે પછી દર વર્ષે જેટલા લોકો વિદેશમાં જાય છે તેને કરતાં પણ ખૂબ જ ઓછી સંખ્યામાં, એટલે લગભગ 1.74 કરોડ લોકો જ જે ટેક્સ પેયર્સ છે. લાગે છે મોનીશજી કે ટેક્સ પેયર્સ ની સંખ્યા વધી તે પ્રકારનું તેમની આ ભૂમિ જે છે એના કારણે કદાચ તમને આ પ્રકારની સવલતો ના જાહેર કરી હોય. તમને જો ખ્યાલ હોય કે આ જે એક મુહિમ છેડી છે આ લોકોએ અને જેટલા લોકોના ડિપોઝિટ થયા છે અકાઉન્ટમાં એક લિમિટ બહાર, એ લોકોને બધાને એક નોટિસ મળવાની છે અને એને ઘણી, તો ડેફિનેટલી ટેક્સ બેઝ બઢાવવાની જ વાત છે, એ બહુ વધશે ટેક્સ બેઝ. આઈ પ્રિઝ્યુમ દેટ ઇન કમિંગ યર્સ ટેક્સ બેઝ ઓછામાં ઓછો 20% વધશે. એ મારે ખૂબ જ ચોંકાવનારો આંકડો પણ જે સામે આવ્યો શૈલેષભાઈ કે 20 લાખ માત્ર એટલા વેપારીઓ છે કે જેમણે કબૂલ કર્યું કે અમારી આવક જે છે માત્ર વાર્ષિક 5 લાખ રૂપિયા છે, આ કેવી રીતે શક્ય છે? આ વસ્તુ તદ્દન સાચી છે અને નાગરિક તરીકે આપણી ફરજ હોવી જોઈએ કે સાચામાં સાચી રીતે જો ટેક્સ ભરીએ તો ટેક્સનો રેટ હજુ પણ ઘટે. અત્યારના વિશ્વમાં સૌથી ઓછામાં ઓછો ઇન્કમ ટેક્સ રેટ ભારતમાં છે એવું કહી શકીએ, પરંતુ આપણે ત્યાં જે ટેક્સ નોન કોમ્પ્લાયન્ટ છે એ ખરેખર ખૂબ જ મોટી સંખ્યામાં છે અને જે આંકડાઓ આજે આપે ગ્લેરિંગ આંકડા છે. અને જો આટલી બધી ગાડીઓ 1.25 લાખ જેટલી ગાડીઓ વેચાય અને 2 કરોડ લોકો જો ફોરેન જઈ શકતા હોય તો અને ટેક્સ પેયર્સ એના કરતા અડધા પણ ના હોય તે કોઈ રીતે માની શકાય એવી વસ્તુ નથી. કર નહીં ભરવાની માનસિકતામાંથી બહાર લાવવા માટે કાયદા કડક થશે, એકાઉન્ટેબિલિટી પણ થશે, તમારી બેનામી મિલકતોને પણ જપ્ત કરવા એનો એક્ટ પણ આવી ગયો છે, ખૂબ જ સારો બનાવ્યો છે. એટલે જે હવેના પગલાં લેવાશે એ ખરેખર જે લોકો નોન કોમ્પ્લાયન્ટ છે કોમ્પ્લાયન્ટ ચોક્કસ થશે અને એ દિશામાં આજે એક બીજું એમણે પણ કહ્યું કે છેલ્લા 6 મહિનામાં આ જ્યાર પછીથી 8મી નવેમ્બર પછીથી લગભગ 24% લોકો એનો ટેક્સ ભર્યો એડવાન્સ ટેક્સ, કે પીપલ હેવ અન્ડરસ્ટુડ કે જો હવે આપણે ટેક્સ નહીં ભરીએ અને ચોરી કરતા પકડાઈશું તો ચોક્કસ સજાને પાત્ર થઈશું. ટૂંકમાં દિવાળીને શોધવા પડશે ઈમાનદારોને કે ચોક્કસ, અને એ નાગરિકોની ફરજ છે એટલી સરકારની પણ ફરજ નથી, અમારા ટ્રેડ એસોસિએશનની પણ આ એક ફરજ રહે છે. રાઈટ. તો જે સવાલ જે વારંવાર જે થઈ રહ્યો હતો અને તે જે નાણાં પ્રધાને જે ચિંતા વ્યક્ત કરી હતી કે કેવી રીતે લોકો વધુમાં વધુ લોકો ટેક્સ ભરે, કારણ કે તમણે એ વાતો પણ મુદ્દો ઉઠાવ્યો નિશિતભાઈ, એ વાત સાથે આપણે સંમત થશો કે સૌથી વધુ જો કોઈ પીસાતું હોય તો તે મધ્યમ વર્ગ છે, ઈમાનદાર ટેક્સ પેયર્સ છે કે જેઓ ટેક્સ ઈમાનદારથી ભરે છે અને સૌથી વધુ એ લોકો જ પીસાતા રહે છે આ અર્થવ્યવસ્થાની અંદર. આજની આ બજેટને લઈને જે રીતે ખેડૂત, યુવાન અને મધ્યમ વર્ગ એક એવો વર્ગ હતો જે છેલ્લા ઘણા વખતથી ભાજપ તરફ આકર્ષાયેલો હતો અને નોટબંધી પછી એમને ઘણી અપેક્ષાઓ હતી છે અને કે આ
કંઈક કરશે અને અમારી તરફ જોશે. પણ આજે જે રીતે એમણે બજેટ આપ્યું અને આજે યમનભાઈએ જેમ પાછું એમના પક્ષની પ્રણાલી પ્રમાણે આવતા વર્ષની લોલીપોપ આપી, સારી વાત છે, એ તો હવે એમાં જે છે સિસ્ટમ છે એમની, એમાં બીજું કંઈ કહેવાય નહીં. પણ એ મધ્યમ વર્ગને ખરેખર પ્રોટેક્શનની જરૂર છે, કારણ કે એ સમાજમાં રહેતો આજે 40,000 કે 50,000નો પગારદાર હોય એટલે 5-6 લાખ રૂપિયા એની ઇન્કમ થાય, અને જે રીતે એને ટેક્સેશન આવે છે આજે એના છોકરાને, કેમકે એમણે નથી, કારણ કે શું થયું છે કે જે આજે ગાંધીનગરનો એક દાખલો આપી દઉં કે ગાંધીનગરને જે રીતે એક એક સેક્ટરને એક એક ગામ તરીકે ડેવલપ કર્યું હતું, એમાં એક સરકારી શાળા, એક એક આપણે દવાખાનું, એક નાનું મિની શોપિંગ સેન્ટર આ રીતે ડેવલપ કર્યું. આજે એ સરકારી શાળામાંથી ભણીને આજે ઘણા આઈએએસ બી થયેલા છે, ડૉક્ટર બી થયેલા છે, જીપીએસસી પાસ કરીને આ પાછા આઈએએસ થયેલા છે. આવા ઘણા બધા અધિકારીઓ આજે જે છે એ તે દિવસે સરકારી પ્રાથમિક શાળામાં ભણતા હતા, આજે એ પ્રાથમિક શાળાઓ કોઈ પ્રાઇવેટને વેચી દેવા. અને સૌથી ચકાવનારી જે માહિતી પણ જે આ વખતે જે બહાર આવી, જે મહિલા સુરક્ષાની વાત દર વર્ષે થતી હોય છે, નિર્ભયા ફંડ પણ ઉભું કરવામાં આવ્યું હતું અને તેમાં દર ગત વર્ષે 1,000 કરોડનું જે અનુદાન આપવામાં આવ્યું હતું, પરંતુ સામે આવ્યું કે 1 રૂપિયો પણ તેમાંથી ખર્ચાયો નથી. યમલભાઈ, એટલે એ પર્ટિક્યુલર યોજનામાં નથી ખર્ચાયો, પણ 1,49,000 કરોડ મહિલા અને બાળ સુરક્ષામાં આપણે 10 માંથી કેટલા નંબર આવશે? ચલો શરૂઆત આપણી કરીશું, કેટલા નંબર આપશો આજના બજેટ ને? હું 8 માર્ક આપીશ. 8 માર્ક આપશો? ઓડિયન્સ આપણે બતાવી દઈએ કે શૈલેષભાઈ પટવારી, ચેમ્બર ઓફ કોમર્સ સૌ પ્રમુખ, 8 માર્ક આપે છે. 2 માર્ક શેના કપાયા? 2 માર્ક જે કપાયા કે MSME જોઈએ એટલી રાહતો મળી નથી, અને ઇન્ડસ્ટ્રી ઘણા વખતથી ગુજરાતમાં MSME મેક્સિમમ છે, એટલે અમે ઈચ્છા રાખીએ કે MSME જો ધ્યાનમાં રાખે તો ગુજરાત હજુ ઘણું કોન્ટ્રીબ્યુશન GDPમાં કરી શકે. ઓકે જી, નિશિતભાઈ આપ કેટલા માર્ક્સ આપશો? હાલ તો 0ની ઈચ્છા હતી, પણ એક એટલા માટે આપું છું જી કે એમણે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી એમના નકશામાં આવી એ વાત જાણીને મને આનંદ થયો કે એને કંઈક આપવું પડશે. ખરેખર એમણે અત્યારે 5% ટેક્સ ઘટાડ્યો છે, કેમકે એ નાના ઉદ્યોગો છે એ જ રોજગારી વધારે. પરંતુ જો આ બજેટ કોંગ્રેસે રજૂ કર્યું હોત તો કેટલા માર્ક્સ મળત? ના, આવું બજેટ કોંગ્રેસ રજૂ કર્યું તો પ્રજાને આપવાની એની માનસિકતા હોય. અમે જ કહ્યું ટેક્સેશન આજે હિન્દુ વિશ્વમાં ઇન્ડિયામાં છે. ઓકે મનીષભાઈ, લોકો માટેની. ઓકે મનીષભાઈ, 8 માર્ક છે. 2 માર્ક શેના કપાયા? જેવી રિસ્ટ્રેન્ટ છે આજ ફાઇનાન્સ મિનિસ્ટ્રી એ પ્રમાણે એમને સારું કામ કર્યું છે, બટ હી કુડ હેવ ગિવન મોર ઇન્સેન્ટિવ્સ ફોર એક્સપોર્ટ એન્ડ ઇન્ડસ્ટ્રી વિચ હી હેઝ ફેલ્ડ ટુ ડુ. ઓકે યમનભાઈ, ભાજપ તરફથી ક્યાં વાત છે? 10 માર્ક એ લગભગ કન્ફર્મ જ છે. 10 માર્ક કપાઈ શકે તો એનું એક જ વાક્યમાં કારણ કહું કે 2014માં જયારે સત્તાનું સુકાન સંભાળ્યું નરેન્દ્રભાઈ મોદી અને એમની ટીમે, ત્યારે જે પ્રોમિસ કર્યું હતું કે ભાઈ 5 વર્ષની અંદર અમે ભ્રષ્ટાચારની બુક ભારત બનાવવા માંગીએ છીએ, અમે ભારતનો વિકાસ દર વિશ્વમાં સૌથી વધારે થાય એવી કરીએ, અને નાનામાં નાના ગરીબમાં ગરીબ માણસને સારામાં સારી સુવિધા મળે કરીએ છીએ, તો એ 5 વર્ષનું આયોજનબદ્ધ આ 4થું બજેટ છે અને આ એ દિશામાં જ આગળ વધી રહ્યું છે. દર વર્ષે કંઈક વધારે ને વધારે. તો શૈલેષભાઈના 8 માર્ક. જે રીતે નરેન્દ્ર મોદીનું જે સપનું જે હતું કે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, અને સૂત્રો તો સામે આવ્યા હતા, પરંતુ ડિજિટલ ક્રાંતિ તરફ દેશ જઈ રહ્યો છે, તે તરફ થયા અર્થમાં આ બજેટ બાદ દેશ જશે ખરો, એક ચોક્કસ દિશા પ્રાપ્ત થશે ખરી. ઓકે, અમારી વિશેષ શરૂઆતમાં તેરા શું છે? નમસ્કાર. નમસ્કાર.